हार्दिक स्वागत छे તમારું એનએન ન્યૂઝ માં અને હું છું ખુશી બેલડિયા આપની સાથે। શહેર માં સયાજીગંજ પોલીસ સ્ટેશન ની સામે તથા જૂની બસ સ્ટેશન ની સામે અને આસપાસના વિસ્તારો માં થોડા દિવસે કુટણખાલું ચાલી રહ્યું છે। શહેરના પોલીસ કમિશનર શ્રી દ્વારા શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેમાં પ્રોહિબિશન, ચોરી, લૂંટફાટ, દેહ વ્યાપાર જેવી પ્રવૃત્તિઓને ડામવા શહેરના તમામ પોલીસ સ્ટેશનોને સૂચનાઓ આપવામાં આવી છે, પરંતુ શું પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં તે નિયમોનું પાલન થાય છે ખરું? શહેરના દિવસરાત ટ્રાફિકથી ધમધમતા વિસ્તાર એટલે કે સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર કે જ્યાં નજીકમાં રેલવે સ્ટેશન, સિટી બસ સ્ટેશન તથા બસ ડેપો, યુનિવર્સિટી અને કડક બજાર જેવો ભરચક વિસ્તાર આવેલ છે, જ્યાં સયાજીગંજ પોલીસ સ્ટેશનની સામે જૂના સિટી બસ સ્ટેશન કે જે હાલમાં સિટી બસોનું સ્ટોપેજ છે, ત્યાં દિવસથી રાત્રિના મોડે સુધી કેટલીક લલનાઓ દેહ વ્યાપાર કરે છે, તેમના માટે સિટી બસોને તથા જાહેર શૌચાલય તથા સયાજીગંજ વિસ્તારની આસપાસના લોજનો ઉપયોગ કરવામાં આવે છે। તેમ છતાં સયાજીગંજ પોલીસ સ્ટેશન આ બાબતે અજાણ હોય તે આશ્ચર્ય ઉપજાવે છે, જ્યારે આ અંગે સિટી બસ ડેપોના સિક્યુરિટીને આ અટકાવવા કેમ કંઈ કરતા નથી તે પૂછવામાં આવ્યું ત્યારે સિક્યુરિટી કર્મચારીએ સયાજીગંજ પોલીસ મથક સામે આંગળી કરી જણાવ્યું હતું કે સામે જ પોલીસ સ્ટેશન હોવા છતાં પણ તેઓ કોઈ એક્શન લેતા નથી। સયાજીગંજ પોલીસ સ્ટેશને પણ આ મુદ્દે ગોળગોળ જવાબો આપ્યા હતા। અહીં કેટલાક પુરુષો સ્ત્રી વેશ ધારણ કરીને આ પ્રવૃત્તિઓ કરી રહ્યા હોવાનું પણ બહાર આવ્યું છે। બનીને આવીને ધંધો કરાવે છે, શું કહેશો તમે સિક્યુરિટી જો? અમે તો નાટ પાડી છે, પણ પેને પેલા કેવું પડે સાહેબ, પેનો હક છે, અમારો નહીં, અમારો હક કેવો, અમારો હક કેવો છે, મારી વાત હું પુરુષ અને પુરુષ હતા અને સ્ત્રી બનીને આવેલા અને ગોરખ ધંધા સ્ટેશન પાસે કરાવતા તેને મારી ગાડી ને અથાડી છે, શું કહેશો તમે? તો કઈ ભાઈ પેલા એમનો હક છે, પેલા લોકો કેમ નથી આવતા ત્યાંથી, એ લોકોનો હક નથી, અમારો અમારે તો બધે નુકસાન કરીએ જોવાનું છે। જી ખૂબ ખૂબ આભાર તમારો, સિક્યુરિટી છે। અમારી એની ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા।